અને આપણા સાહિત્યકારો એમ કહે કે બીજાને દુઃખ આપવાનું કામ કરે એને ભૂત કહેવાય. સ્મશાનમાં થતું હોય કે ન થતું હોય એને તો આપણને કાંઈ ખબર નથી, પણ બીજાને પીડા આપે, બીજાને દુઃખ થાય તેવું કરે, બીજાને દુઃખ થાય તેવું બોલે, આપણાથી કોઈને દુઃખ થાય એવું જીવન જીવીએ તેને પ્રેત કહેવાય, તેને ભૂત કહેવાય. ભટકી રહ્યો છે, ભૂત બની, પ્રેત બની, વિંધ્યાચલ પર્વતની અંદર પીડા ભોગવે છે, ભેકાર રુદન કરે છે અને રુધિરના આંસુ ટપકે છે. ભૂત બની પાપની પીડા ભોગવે છે. અહીંયા સંચુલા વિધવા બને છે. વિધવા બની હોવા છતાં ધર્મ વિરુદ્ધના કામ કરે છે. જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી પાપ કર્મ કરતી રહી. આ સંચુલાની યુવાની પૂર્ણ થઈ છે, રૂપ જતું રહ્યું, યુવાની જતી રહી, ધન કમાવાની શક્તિ હતી એ પણ ગઈ અને સંચુલા દુઃખી થઈ, નગરમાં ભટકવા લાગે છે. વૃદ્ધ અવસ્થા, નગરમાં સૌ અપમાન કરે છે. વૃદ્ધ સંચુલા, પાપી સંચુલા આ નગરમાં ભટકે છે. અંતે આ સંચુલાએ પણ પોતાનું નગર છોડ્યું છે, જવા લાગે છે. દૂર દૂર જઈ રહી હતી, એમાં એક સુંદર ધજા જોઈ ને ધજાના નિશાન ઉપર ત્યાં ગઈ અને મનમાં એમ પણ થયું કે સામે એક ધજા ફરકે છે તો ત્યાં ભોજન પણ હશે અને આશ્રય સ્થાન પણ હશે. અને જ્યાં ધજા હોય ત્યાં ચાર વસ્તુ હોય, એક ભજન હોય, એક ભોજન હોય, આશ્વાસન હોય ને આશરો પણ હોય. આપણે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ધજાઓ ફરકે છે, ત્યાં તમે જાઓ તો ભોજન પણ મળે અને ભગવાનનું ભજન પણ થતું હોય અને આશ્રય પણ મળે અને આશ્વાસન પણ મળે. કોઈ સાધુડો બેઠો હોય તમને આશ્વાસન આપે, ભાઈ હિંમત નહીં હારતો, હિંમત રાખજે, બધું સારું થઈ જશે. ધજાની નીચે કેટલા સત્કર્મો થવા જોઈએ એ આપણા પુરાણો કહે છે. તો ધજાના આધારે આધારે સંચુલા ત્યાં પહોંચી, સુંદર મંદિર જોયું. કોઈને પૂછ્યું કે આ મંદિર ક્યાં ભગવાનનું, કોઈએ કહ્યું કે બહેનજી આ મંદિર નથી, આ તો શિવજીનું શિવાલય છે. સંચુલા શિવાલયની નજીક ગઈ અને જોયું ત્યાં કોઈ બ્રાહ્મણ દેવતા કથા કરે છે અને ભગવાનના ભક્તો કથા સાંભળે છે. સંચુલાએ કોઈને પૂછ્યું કે ભાઈ અહીંયા શું થઈ રહ્યું છે, તો એ જ વાત સાંભળવા મળી કે ભગવાન શંકરનું શિવાલય છે, મહાદેવજીનું. આ બધા જ મહાદેવના ભક્ત છે, શંકર ભગવાનની કથા સાંભળે છે. આ વૃદ્ધ સંચુલાને કહ્યું કે જીવન આખું મારું જતું રહ્યું, મેં સત્સંગ ન કર્યો, ન કથા સાંભળી, ન દેવાલય ગઈ, ન શિવાલય ગઈ, લાવને ત્યાં જઈને બેસું. અને એ સંચુલા શિવ કથામાં આવે છે અને તે સમયે બ્રહ્મદેવતા ભગવાન મહાદેવની કથાના માધ્યમ દ્વારા પાપ અને પુણ્યનો મહિમા સમજાવે છે કે માણસ કેવા કેવા પુણ્યો કરે તો કેવા કેવા સુખની પ્રાપ્તિ થાય અને કેવા પાપ કરે તો કેવા દુઃખ મળે. પાપ અને પુણ્યનું શબ્દ ચિત્ર રજૂ કર્યું છે. કથા સાંભળતા સાંભળતા સંચુલાજીને એમ થયું કે પહેલા જે વર્ણન કર્યું એ પુણ્ય કહેવાય, એ બધું તો મારા જીવનમાં મેં કર્યું નથી, પણ હવે જે વર્ણન કરે છે ને પાપ કહેવાય ને એ બધું મેં કર્યું છે અને તેના પરિણામ સ્વરૂપે મારે દુઃખ ભોગવવું પડશે, હવે હું શું કરીશ. અને પોતાની જાતને ધિક્કારવા લાગી છે અને કહેવા લાગી છે કે હું પાપી છું. અને બીજા માણસોને નિર્ણય આપવા એ બહુ સહેલા છે, પણ પોતાની જાતને નિર્ણય આપવો ને એ બહુ કઠિન હોય છે. પોતાની જાત પ્રત્યે નફરત થવા લાગી કે મેં પાપ કર્યા એટલા પાપો અને પાપના પરિણામ સ્વરૂપે એટલા મોટા દુઃખ. અને જાડે માણસ જીવનમાં જાગે ને ત્યારે તેને પસ્તાવો બહુ થાય. ઊંઘતો હોય ત્યાં સુધી તો કઈ ચિંતા નથી, પણ જયારે એની જાગૃતિ આવે ને જયારે પાછું વાળું જરીક જોવે અને જયારે કર્મો આપણા આપણને દેખાય ત્યારે માણસ ભયભીત થઈ જાય છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ અને પરમાત્માનું સાનિધ્ય માણસને નિર્ભયતા આપે છે. કથા સાંભળતા સંચુલા જાગી ગયે, ઘરે હું તો પાપી છું. એ સમયે કથાએ વિરામ લીધો. કથા પૂર્ણ કરી બ્રહ્મદેવતા આમ જતા હતા, માર્ગમાં ઉભી રહી. બ્રાહ્મણ દેવતા
તમે કથામાં પુણ્યનું વર્ણન કર્યું એવું તમે કઈ કર્યું નથી, પણ કથામાં તમે જે પાપનું વર્ણન કર્યું એ બધા પાપ તો મેં કર્યા છે. તો પાપના પ્રણામ સ્વરૂપે આવા મોટા દુઃખ ભોગવવા પડે? હા બહેનજી, આ તો ભગવાનની કથા હતી એટલે મેં તમને કહ્યું. હાથ જોડીને સુંચલાજી કહે છે, હે બ્રહ્મદેવતા, હવે મારી વૃદ્ધ અવસ્થા છે, મારી સમજણ નહીં હતી ત્યારે આ બધું જ મારાથી થયું છે. હવે મેં કથા સાંભળી, મારા જીવનમાં થોડી સમજણ આવી છે, મને કોઈ માર્ગદર્શન કરો, હું શું કરું? માર્ગમાં જતા જતા આ બ્રહ્મદેવતા સુંચલાને ભગવાનનો માર્ગ દેખાડે છે. આને સાધુ કહેવાય, આને બ્રાહ્મણ કહેવાય, આને સજ્જન કહેવાય. આ માર્ગમાં જતા જતા કોઈને એમ કહેતી કે ભાઈ આ માર્ગે જા, તું સુખી થાશ. આપ કહો હું શું કરું? ત્યારે બ્રાહ્મણ દેવતાએ કહ્યું છે, હે સુંચલાજી, પ્રાતકાલે ઉઠો, સ્નાન કરી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. જે માણસ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે તેનાથી પાપ દૂર રહે છે, તેને પાપ સ્પર્શ કરી શકતા નથી. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ જોઈને ભગવાન શિવ બહુ રાજી રહે છે. તેથી આ પહેલું કામ કરો, ભસ્મનું ત્રિપુંડ કરવા. અને ત્યાર પછી હે સંચુલાજી, તમે રુદ્રાક્ષને ધારણ કરો. જેના અંગ ઉપર રુદ્રાક્ષ હોય છે તેના પર ભગવાન શિવજીની કૃપા દ્રષ્ટિ રહે છે. તેથી આપ રુદ્રાક્ષ પહેરો, તમારું પરમ મંગલ થશે. સાંભળો બહેનજી, જેના અંગ પર રુદ્રાક્ષ હોય ને તેમનું અહિત ન થાય, તેનું હિત થાય, ભગવાન શિવજી તેની રક્ષા કરે છે. તેથી માનવ માત્રે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ, ભાલમાં ભસ્મની બિંદી કરવી જોઈએ, અને કંઠમાં રુદ્રાક્ષ પહેરવો જોઈએ, તો નીલકંઠની કૃપા રહે છે. બહેનજી, ત્રીજી વાત મારી યાદ રાખો, આપ આદિ મંત્ર, મૂલ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરિ મંત્ર, આદિ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, તમારું પરમ કલ્યાણ થશે. માર્ગમાં જતા જતા આ બ્રાહ્મણ દેવતા સંચુલાજીને ભગવાનનો માર્ગ દેખાડે છે અને શિવ ભક્તિનું જ્ઞાન આપે છે. સાંભળો બહેનજી, બ્રહ્મદેવતા બોલે છે, પંચાક્ષરમ જપે નેવ સર્વ સિદ્ધિ લવે નર, પ્રણવેનાદિ સંયુક્તહં સદા પંચાક્ષરમ જપે, સદા પંચાક્ષરમ જપે. પ્રણવ સાથે, પ્રણવ એટલે ઓમ, ઓમ સાથે આ પંચાક્ષર મંત્રનો જાપ કરો. તો નમઃ શિવાયને આપણે પંચાક્ષર મંત્ર કહીએ, ઓમ નમઃ શિવાયને આપણે ષડક્ષર મંત્ર કહીએ છે. કોઈ મંત્રની આગળ જ્યાં સુધી ઓમ ન લાગે ત્યાં સુધી મંત્ર અધૂરો કહેવાય. તેથી બહેનજી, આપ ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, રુદ્રાક્ષ ધારણ કરો, હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા હર કોઈ પ્રવૃત્તિ કરતા સદા પંચાક્ષર જપે, નિત્ય પંચાક્ષર મંત્રનો જાપ કરો. બહેનજી, આ મંત્ર કોઈ સામાન્ય મંત્ર નથી, આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર છે. અને જે માણસ ઓમ નમઃ શિવ મંત્રને સામાન્ય મંત્ર સમજે અને મહાદેવને જે સામાન્ય દેવ સમજે તેના પુણ્યનો ક્ષય થાય. આપણે સૌ જાણીએ છીએ ઓમ નમઃ શિવ મંત્રથી કોઈ મોટો મંત્ર નથી અને મહાદેવથી કોઈ મોટા દેવ નથી. આ જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ મંત્ર હોય તો તે મંત્ર છે ઓમ નમઃ શિવાય, અને મહાનમાં મહાન કોઈ દેવ હોય તો એ દેવ છે દેવોનો દેવ મહાદેવ. જાઓ બહેનજી, આપ મહાદેવની ભક્તિ કરો. અને તે સુંચલા ભગવાન મહાદેવની કથા સાંભળી અને મહાદેવની પરમ ભક્ત બને છે. જ્યાં જ્યાં શિવાલય છે ત્યાં ત્યાં દર્શન કરવા માટે જાય છે, મહાદેવના ભક્તોના સંગમાં રહીને ભગવાન શિવની ભક્તિ કરે છે, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે, આદરપૂર્વક રુદ્રાક્ષને ધારણ કરે છે અને ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરે છે. શિવજીના ભક્તિમાં પોતાના જીવનને ભાવ વિભોર કર્યું છે. ભલે જીવન આખું અણસમજમાં આપણું વીતી જાય, પણ સમય આવી જાય એ પહેલા સમજણ આવી જવી જોઈએ કે હવે આપણો સમય ભક્તિ કરવાનો છે, હવે ભગવાનને ભજવાનો સમય છે.
સુંચુલા એક કથા સાંભળે, એક કથામાં સાંભળતા જીવન પરિવર્તન થઈ ગયું છે. કથા સાંભળ્યા પછી કથામાં માધ્યમ દ્વારા આપણા જીવનમાં કઈ પરિવર્તન આવે, કથા સાર્થક બને છે. સુંચુલાજી ભગવાન મહાદેવની કથા સાંભળતા મહાદેવની પરમ ભક્ત બને છે. ભગવાન મહાદેવ સાથે લગાવ લાગી ગયો છે, લગ્ન સાથે પરમાત્માનું કીર્તન ભજન નિત્ય કરતી રહે છે. ભગવાન શિવની ભક્તિ કરતા કરતા સુંચુલાની છેલ્લી અવસ્થા અને અંતિમ અવસ્થા આવી ગઈ. અને સુંચુલાને મૃત્યુનું જ્ઞાન થયું. અને જે શંકર ભગવાનની ભક્તિ કરે ને તેને મૃત્યુનું જ્ઞાન થાય છે, તેને કાળનું જ્ઞાન થાય. અરે મહાદેવની ભક્તિ કરે તેને કાળનું જ્ઞાન થાય, તેટલું જ નહીં મહાદેવને જે ભક્તિ કરે છે કાળ ઉપર વિજય પણ મેળવી શકે. કારણ કે મહાદેવજી કાળનો પણ એ મહાકાલ છે. ધન્ય તો તે છે જેના જીવનમાં શિવ ભક્તિ આવે છે. દેવતા હોય તો કહ્યું છે મહાદેવને, મહાદેવ સાંભળો અમારે તમને એક વાત કહેવી છે. મહાદેવ કહે છે દેવતાઓ બોલો તમે શું કહેવા માંગો છો. ત્યારે દેવતાઓ હાથ જોડી નમ્ર ભાવે મસ્તક ઝુકાવીને એમ કહ્યું છે મહાદેવજી કહેવામાં અતિશોક્તિ થાય તો અમને ક્ષમા કરજો, પણ હે મહાદેવ કહ્યા વગર અમે રહેતા નથી. હે મહાદેવ તમારા માટે તો અમે તમારા ભક્ત છીએ, તમે અમારા દેવ છો, અમે તમે અમારા મહાદેવ છો, પણ હે મહાદેવજી અમે તમને વચન આપીએ છીએ કે જે કોઈ તમારા ભક્તો હોય છે એ અમારા માટે પણ વંદનીય હોય છે. આ દેવતાઓએ કહ્યું મહાદેવના ભક્તોનો કેટલો મહિમા. તેથી શંકર ભગવાનના જે ભક્તો હોય ને તેમને કોઈ સામાન્ય ન સમજવા, મહાદેવના ભક્તોને પ્રણામ કરવા માત્રથી આપણી પીડા જતી રહે છે. એ શંકર ભગવાનના ભક્તોનો બહુ જ મહિમા છે. તેથી આપ જો કથા મંડપમાં બિરાજમાન ભાઈઓ બહેનો વડીલો બહુ જ ભાગ્યવાન છો, કારણ કે વર્ષના પ્રારંભમાં ભગવાન મહાદેવને યાદ કરી રહ્યા છે. પ્રતાપભાઈ જવરા જીરા મુકામે શિવ મહાપણ કથાનું આયોજન થયું. અમારા વિસ્તારમાં આવી ભવ્ય શિવ કથા તો પહેલેથી છે, અમરેલી જિલ્લામાં આવી ભવ્ય શિવ કથા એ પહેલી વાર આપના માધ્યમ દ્વારા થઈ છે. કથા ઘણી બધી થઈ પણ આટલી ભવ્ય દિવ્ય કથા એ આપના પરિવાર દ્વારા અને આપના સુંદર વિચાર દ્વારા બધું થયું છે. ભગવાન મહાદેવની કથાનું જેના આંગણે જેના નિવાસસ્થાને જે ગામમાં જે મહોલ્લામાં જે સ્થાનમાં ભગવાન મહાદેવની કથાનું ગાન થાય છે એ ભૂમિનો બહુ જ મહિમા વધે છે. શિવ મહાપણમાં ત્યાં સુધી ગયું આ ભૂમિ ઉપર કોઈ એક નહીં 1000 કોઈ અશ્વમેધ યજ્ઞ કરે એક સાથે, આ ભૂમિ ઉપર 1000 અશ્વમેધ યજ્ઞ થાય અને જે પૂર્ણ ભેગું થાય એ પૂર્ણ જે સ્થાન પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે એ ભૂમિ ઉપર એટલું પુણ્ય ભેગું થાય છે. તેથી આ સ્કૂલની અંદર જે બાળકો ભણતા હશે ને અને આ મેદાનમાં રમતા હશે ને એ બાળકોના વિચારોમાં પણ પરિવર્તન આવી જાય. ભૂમિનો પ્રભાવ વધે. અને બહુ સારું કરતો મેં સ્કૂલ મેદાનમાં રાખ્યું છે, બહુ સારું છે. કારણ કે આ પણ એક મંદિર છે ને, વિદ્યા મંદિર, બહુ સારું કામ કર્યું છે. અને કહેવામાં અતિશોક્તિ થાય તો ક્ષમા કરજો, પણ ખરેખર આ પરિવારે, વિરજી બાપા પરિવારે, પ્રતાપભાઈ શોભાઈ પરિવારે આ ગામ ઉપર ઉપકાર કર્યો એમ કહેવાય છે. ખરેખર ગામનું સારું થવાનું, બહુ સારું થવાનું આ નગરનું, અને તો જ આપણા નગરમાં આવા શુભ કાર્યો થાય, ભગવાનના કાર્યો થાય. નકરે ધારે તો સુરતમાં કરી શકે છે. એટલે પહોંચે વળે એવા માણસ છે, જબરા માણસ છે, કે જે સ્વામીજીએ કહ્યું તે પ્રમાણે મરદ માણસ છે. અને સુરતમાં કરે તો કોઈ આવડો નાનો માહોલ હોય આપણો? સુરતમાં કરે તો માહોલ પણ મોટો હોય આપણો, અને વાત વાત ઉપર તાળીની દાદ થતી હોય એ સુરત અમારું છે. પણ નહીં, મારા ગામનું જે મારી જન્મભૂમિ છે, જ્યાં મારા માતા પિતા નિવાસ કરે છે, એ ગામની અંદર મારે કથા કરવી છે, એ આપણા ગામનું સદભાગ્ય છે. ખરેખર જીરા ગામ બહુ ભાગ્યવાન છે. અરે જીરા ગામ ભાગ્યવાન છે એમ નહીં, અમારો સારકુંડલા તાલુકો ભાગ્યવાન છે એમ નહીં, આખો અમરેલી જિલ્લો બહુ જ ભાગ્યવાન છે. આજે પહેલો દિવસ એટલે આપણી સંખ્યા નાની, બાકી આવતી કાલથી તમે ગાવો ગાવો પ્રેમ છે ગાવો. અને પહેલો દિવસ છે ને એટલી મોટી સંખ્યા આપણી છે એ બહુ સારી વાત કહેવાય. અગર પહેલા દિવસે તો અમે જજમાન બે જ હોય, બીજું કોઈ ન હોય,
અમારે મૈત્રી હોય, જાનવી હોય, પ્રતાપભાઈ નજુકભાઈ બસ અમે ચાર પાંચ જણા બેઠા હોય અને કથામાં આનંદ કરતા હોય, પણ ખરેખર આજ પહેલા દિવસે એટલી મોટી સંખ્યા છે તે બદલ આપને હું લાખ લાખ પ્રણામ કરું છું. કે તમે શું પહેલા દિવસે કથામાં હાજરી આપી. તેથી ભગવાન મહાદેવની કથા જે સાંભળે છે એ વંદનીય છે. સુંચલાજીને મહાદેવની ભક્તિ લાગી છે. હવે તો અંત સમય, છેલ્લો સમય, છેલ્લી અવસ્થા આવી ગઈ. જીવ જોવાની તૈયારીમાં, શ્વાસ રોકવાની તૈયારીમાં છે. અને ભગવાન મહાદેવને કહ્યું છે, મહાદેવ હવે આવું છું તારા શરણે. અનેક ભક્તોની રક્ષા કરી તે રીતે મહાદેવ મારી પણ તું રક્ષા કરજે. અને સુંચલાજીના મુખમાંથી અંતિમ શબ્દો નીકળ્યા છે. મારી રક્ષા કરો, હે મહાદેવ મારી રક્ષા કરો. મહાદેવ 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 મહાદેવ. ભગવાન શિવને યાદ કરતા કરતા આ સુંચલાજીનું શરીર સુખપૂર્વક શાંત થયું છે. એટલું યાદ રાખજો, મહાદેવની જે ભક્તિ કરે છે તેને મૃત્યુની પીડા ભોગવી નથી પડતી. મહાદેવની જે ભક્તિ કરે એ મૃત્યુની પીડા, કારણ કે શંકર મૃત્યુનો દેવ છે. આપ સૌ જાણો છો, ઘણા ગણેલા ભાઈઓ છો તમે. જગતના સર્વ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો શંકર ભગવાનને યાદ કરો. આજકાલ મહાદેવ સિરિયલ આવે છે, માણસો સમયસર જોવે છે અને જોઈને શંકર ભગવાન ઉપર કેટલો પ્રેમ જાગે આપણને. એમાં હું તમને કહું, હમણાં મહાદેવ સિરિયલની અંદર જે બલિનું પાત્ર આવે છે, ખરેખર મને બલિ ઉપર ભાવ થયો કે વાહ, શંકરનો ભક્ત આવો હોવો જોઈએ, પૂર્ણ મહાદેવનો ભક્ત. રાજા બલિ સમુદ્ર મંથન ચાલે આમાંથી કોઈ જો જોડાયેલો હોય મહાદેવ સિરિયલ સાથે તો, નકર તો અમૃત મંથન તો છે જ, પવિત્ર રિશ્તા છે, પણ મહાદેવ સિરિયલ સાથે જોડાયેલ તને ખબર હોય. બલિ દાનવ હતો, બલિ રાક્ષસ હતો, છતાં પણ દૈત્ય કોટીનો હોવા છતાં શંકર ઉપર કેટલો ભાવ તેને. પોતાના દૈત્યને એમ કહે કે મહાદેવ કહે પ્રમાણે કરવું જોઈએ, ભલે પછી પ્રાણ જતા રહે, પણ શંકર આપણી સાથે છે. એ બલિની ભક્તિ, બલિની શિવ પ્રત્યેની જે નિષ્ઠા હતી એ વંદનીય નિષ્ઠા હતી. મહાદેવનો પરમ ભક્ત એ બલિ. મને બહુ ગમ્યું કે આ દૈત્ય હોવા છતાં શંકર ભગવાન ઉપર કેટલો ભાવ છે. અને શંકર પણ કોઈ ભેદભાવ નહીં, જેટલો પ્રેમ દેવને કરે એટલો જ પ્રેમ દાનવને કરે. તટસ્થ સાધુ પુરુષ એ શંકર, એ મહાદેવ. મહાદેવ તો મહાદેવ છે, અવર્ણનીય છે, તેનું વર્ણન ન થઈ શકે. એ મારો શંકર છે, એ મહાદેવ છે. હું તો એક વાર ને હજાર વાર એમ કહું, આંખના આંસુ સાથે એમ કહું કે આ ભુવનમાં ધન્ય તે જ છે જે મહાદેવનો ભક્ત છે, જે શંકરનો ભક્ત છે. ભાવ ફેરો ચડો તેનો, જે મહાદેવ. કારણ કે હું સાધુ છું. એમાં અમે ગિરિપુરી ભારતી ઉતારે શંકરની આરતી. મહાદેવની ભક્તિ કરે છે. અને મને આ બહુ ગમ્યું. આમ જો તો ખરાબ, જગતના સુખને કારણ ઝેર પીવે છે. આ પત્રિકામાં ફોટો તમે પસંદ કર્યો છે, ખરેખર પ્રતાપભાઈ તમારી સૂઝ છે. આ શંકર એમ કહે કે મારા જેવું થવું હોય ને તો ઝેર પીવું, બીજાને ઝેર પાય તે શંકર ન થાય, પીવે ને એ શંકર થાય. એ મારો મહાદેવ, એ મારો ભોળ્યોનાથ. બીજાના દુઃખના ટોપલા ખુદ પોતે ઉપાડે એ શંકર છે. દેવતાઓને દૈત્યોને કાજ પોતે દુઃખ વેઠે એ શંકર. નકર આને હું ઝેર પીવાની ભાઈ જરૂર હતી. એમ ન કહો તમે મંથન, તમારે બધું જોતું પી જાઓ તમે બધા. નહીં પી ગયો, હસતો હસતો પી ગયો. એ મારો શંકર. ફોટો પણ બહુ સારો પસંદ કર્યો છે. શંકર ભગવાનની જે ભક્તિ કરે છે સુખપૂર્વક તેના મૃત્યુ થાય, તેના અંત સમયની કોઈ પીડા ભોગવવી પડતી નથી.
અંતે સુંચલાનું શરીર શાંત થયું, જીવાત્માને લઈ ગયા શિવગણો, કૈલાસમાં ગયો, જીવાત્મા મહાદેવના દર્શન થયા છે. મહાદેવ કહે, સુંચલાજી માગો તમે. સુંચલાજી કહે, મહાદેવ શું માગો, જીવન આખું પાપ કર્યા છે, એ તો અંત સમયે તમારી કથા સાંભળી અને તમારી કથા સાંભળીને મારું જીવન પરિવર્તન થયું અને મેં તમારી મહાદેવ ભક્તિ કરી. અને જીવનમાં જ્યારથી સમજણ આવે ને ત્યારથી સવાર પડે છે, બાકી તો બધી રાતો કુંભકર્ણની ભેગી ગઈ. સવાર પડી ત્યારે સોનાનો સૂરજ ઉગ્યો, સમજો. અને જીવન ત્યારથી શરૂ થાય, સમજણ આવે ત્યારથી. ઘણા જન્મે મરે ત્યાં સુધી સમજણ ન થતી. પ્રભુ, તમારી કથા સાંભળતા મને સમજણ આવી અને મારા જીવનમાં તમારા ભક્તિના સૂર્યનો ઉદય થયો. પ્રભુ શું માગો, તમારા મુખમાં આવે એ માગો. સુંચલાજીએ કહ્યું, પ્રભુ એક કામ કરો, મહાદેવ આપ જો મારી ભક્તિ દ્વારા પ્રસન્ન થયા હો ને તો મને તમારી ગણ બનાવી દો, તમારા ચરણમાં તમારી સેવા માટે રાખો મને. ત્યારે ભગવાન મહાદેવ ગંભીર મુખ મુદ્રા કરીને કહે છે, સુંચલાજી તમે મારા ગણ બનવાને યોગ્ય નથી. પ્રભુ આપે તો કહ્યું તમારા મુખમાં આવે એ માગો, તેથી પ્રભુ આપ મને તમારે ગણ બનને સ્વીકાર કરો. ભગવાન મહાદેવ ગંભીર મુખ મુદ્રા સાથે બોલે છે, સુંચલા સાંભળો, તમારી ભક્તિનું વર્ણન કોણ કરી શકે, તેથી તમે મારા ગણ બનવાને યોગ્ય નથી. પણ હે સુંચલાજી, તમે તો પાર્વતીના સખી બનવાને યોગ્ય છો. એ સમયે પાર્વતીજી આવે છે. ભગવાન મહાદેવ કહે, હે પાર્વતી, આ સુંચલાજી મારા ભક્ત છે, તમે તેને સખી તરીકે સ્વીકાર કરો. અને એ વિશ્વ માલકીને ભવાની સુંચલાજીને પોતાની સખી તરીકે સ્વીકાર કરે છે. મારો વ્યાસ લખે છે, પાર્વત્યા સાગરતા પ્રીત્યા સ્વસતી દિવ્યરૂપિણી, દિવ્ય સંખ્યા તત્ર સુંચલા પ્રિયા, તત્ર સુંચલા પ્રિયા. કોઈ મોટા ઘરની બહેન હોય એની સાથે આપણે થોડી મિત્રતા હોય તો પણ આપણને કેટલી મદદ કરે, તો આ તો વિશ્વ માલકીન છે. જગતના સર્વ સુખ મળ્યા છે. સમય જવા લાગ્યો. એક દિવસ સુંચલાજીના આંખમાં આંસુ ટપકી રહ્યા હતા. પાર્વતીજીએ પૂછ્યું કે આપની આંખમાં આંસુ? માં, હું જ્યારે માનવ હતી ત્યારે મારા પતિનું નામ બિદુંગ હતું, મેં પણ પાપ કર્મ કર્યા, તેને પણ પાપ કર્મ કર્યા, પ્રભુ માં તેની ગતિ કઈ થઈ? માં પાર્વતી કહે છે, સાંભળ સુંચલા, તારો પતિ બિદુંગ અનેક પાપ કર્યા, નર્કમાં પડ્યો, અંતે પાપ પૂરા ન થયા, પ્રેત બની વિંધ્યાચલ પર્વતની ગુફામાં પીડા ભોગવે છે, અને તારો પતિ રુધિરના આંસુ રડે છે. હવે પતિ દુખી હોય અને પત્ની સુખી થાય ખરી? પરોપકારી સ્વભાવ એ નારીનો છે. એ સમયે પાર્વતીજીને હાથ જોડીને કહ્યું, માં જેવી રીતે મને કૈલાસના સુખ મળ્યા એવી રીતે મારા પતિને મળે. પાર્વતીજી કહે છે, તારો પતિ જો મહાદેવની કથા સાંભળે તો શિવજીમાં તેનો પ્રેમ થાય તો તારા પતિની ગતિ કૈલાસમાં થાય. માં, મારા પતિને કથા સંભળાવી કે વ્યવસ્થા કર. અને એ પાર્વતીજી તુંબુરુ નામના ગાંધર્વ રાજને શિવ કથા કહેવા માટે વિંધ્યાચલમાં મોકલે છે અને પેલા ભૂતને પેલા પ્રેતને ભગવાનની કથા સંભળાવે છે. એક સંહિતા, બીજી, ત્રીજી, સાત સંહિતાવાળી કથા, 14,000 શ્લોકવાળી કથા મહાદેવની કહી અને બિદુંગ એ પાપમાંથી મુક્ત થયો છે અને ભગવાન શિવને યાદ કરવા લાગ્યો છે અને પુણ્ય ન મળ્યું. ભગવાન મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય ન મળે, મહાપુણ્ય મળે છે. અને ભગવાન વ્યાસ બોલે છે, પેલો પિશાચ ભૂત પાપના પ્રણામ સ્વરૂપ પીડા ભોગવતો હતો અને શિવ કથા સાંભળી પાપ તેના તૂટી ગયા. પુણ્ય નહીં, મહાપુણ્ય મળ્યું. ક્યાંથી મળ્યો મહાપુણ્ય? મળ્યું શ્રુત્વા શિવ
ભૂત નું શરીર વપુ એટલે શરીર છૂટી ગયું છે. ભગવાન મહાદેવ ની કૃપા ઉતરી છે, શંકર ભગવાન ને યાદ કરવા લાગ્યો છે. ભગવાન મહાદેવ ના દિવ્ય વિમાન આવ્યા, બિદુંગ ના જીવાત્મા ને લઈ ગયા, ભગવાન શિવ નું દર્શન થયું. બાબા આપની કૃપાથી મને આપનું દર્શન પ્રાપ્ત થયું છે. ભગવાન મહાદેવ કહે છે, મારી કઈ કૃપાની કોણ આવે છે? બિદુંગ કહે, માનવ હતો ત્યારે મારા પત્ની સંચુલાજી, હા બિદુંગ તે પાપ કર્યા, સંચુલાજી એ પાપ કર્યા, અંત સમયે મારી કથા સાંભળી મારી ભક્ત બની, ભક્તિના ફલ સ્વરૂપે પાર્વતીની સખી બની અને પાર્વતીને પ્રાર્થના કરી અને તને કથા સાંભળવા મળી, તને કૈલાસ ધામ મળ્યું છે. એટલું જ આ મહાદેવ બોલે છે. પાર્વતીજી ભગવાન મહાદેવની બાજુમાં બિરાજે છે, સુંચુલા બિદુંગની બાજુમાં ઉભા રહે છે. બિદુંગ અને સુંચુલાજી બંને ભેગા મળી શંકર ભગવાનને પ્રણામ કરે છે અને મહાદેવ કહે છે, હે બિદુંગ, હે સુંચુલાજી, માગો. માગે છે, સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે ત્યાં સુધી અમે તમારા ગણ બની કૈલાસમાં નિવાસ કરીએ, આપને નિત્ય ભક્તિ કરીએ, નિત્ય મારો કૈલાસમાં વાસ રહે. આવી રીતે ભગવાન વ્યાસે શિવ મહાપર્ણની બીજી મહાત્મય કથા કહી છે અને બિદુંગ અને સુંચલાનું પરમ કલ્યાણ થાય છે. ધન્ય ભગવતી વાર્તા. પ્રેત પીડા વિનાશની, જે પિતૃઓની પીડા હોય એ બધી જ પીડા આ મહાત્મય કથા સાંભળવા માત્રથી જતી રહે છે. બધા જ પિતૃઓ પરમ ગતિને પ્રાપ્ત થાય છે એવી કથાનો મહિમા કહેતા, જે કોઈ આ મહાત્મય કથા સાંભળે છે તેના માટે એક શ્લોક છે, અંતિમ શ્લોક. જે કોઈ ભક્તિ સાથે, આદર સાથે જે મહાત્મય કથા સાંભળે છે, ભાવ સાથે, ભક્તિ સાથે, આદર સાથે, તેના માટે કહ્યું. વિપુલા, વિપુલ એટલે પૂરા પ્રમાણમાં જગતના તેને પૂરા પ્રમાણમાં સુખ મળે છે અને જગતના સર્વ ભોગ મળશે તેને અને સંસારના સર્વ ભોગ ભોગવા પછી, ભોગ એટલે શું, ભોગાંતે મુક્તિમ વાપને, અંતે તેને મુક્તિની પ્રાપ્તિ થઈ છે અને પછી ફરીવાર તેને મૃત્યુ લોકમાં આવવું નહીં પડે. જે કોઈ આ કથા સાંભળશે તેના માટે મહાત્મા કહી અને હવે શિવપ્રાણ કથાનો પ્રારંભ થાય. પણ આજે સમય થઈ ગયો, આવતીકાલે સમયસર કથાનો પ્રારંભ કરીએ. 2:30 વાગે હું આવી જઈશ, સમયસર 3 વાગે કથાનો પ્રારંભ થઈ જશે. આ રીતે આજની કથાને અહીંયા વિરામ આપીએ. આજ ભાઈ બીજની બહેનોને ખૂબ ખૂબ શુભકામના. આપના ભાઈઓ ખૂબ લાંબુ જીવે, ચિરંજીવી રહે અને આપને ખૂબ પ્રેમ આપે એવી શંકર ભગવાનને પ્રાર્થના સાથે ભાઈ બીજની ખૂબ ખૂબ શુભકામના. અને પુનઃ પુનઃ આસ્થા ચેનલના માધ્યમ દ્વારા જે જે કથા સાંભળી રહ્યા તે સૌને અમારા તરફથી, અમારા પૂરા ગિરજીભાઈ પરિવાર દ્વારા, પ્રતાપભાઈ, અશોકભાઈ પૂર્ણ પરિવાર દ્વારા આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. આપનું આ વર્ષ ભક્તિમય, તંદુરસ્તીમય અને પ્રગતિમય નીવડે એવી શંકર ભગવાનને પ્રાર્થના સાથે આજની કથા અહીંયા વિરામ આપી. એ પહેલા ફક્ત 2 મિનિટ ભેરવી. Oh, my God.